चलो आओ गई वक्त આપણે એક ત્રીજા નંબરનો દાખલો જોયો હતો બરાબર હવે એક દાખલાની અંદર એમાં પાંચ દાખલાઓ સમાયેલા હતા બરાબર છે હવે એના પછી ચોથા નંબરનો જે દાખલો છે એ કેન્સલ કરેલો છે બરાબર અને પાંચમા નંબર પર એક આપણે એમસીક્યુ આપ્યો છે ધ્યાન આપજો એક જ છે કે નીચેનામાંથી સાચા જવાબ પર નિશાન કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો બરાબર હવે એમાં રકમ આપી છે કે જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય પાંચમા નંબરનું છે રકમ લખું છું હું અહીંયા જો વર્તુળની પરિમિતિ અને क्षेत्रफल समान संख्या होय तो वर्तुळनी त्रिज्या खाली जग्या थाय तो वर्तुळनी त्रिज्या खाली जग्या હા હવે ઓપ્શન આપ્યા છે એ બે એકમ બે એકમ બી પાઈ લખ્યું છે પાઈ એકમ સી ચાર એકમ અને ડી સાત એકમ સી ચાર એકમ અને ડી ઓપ્શન છે सात एकम बराबर हमें आ चार माथी आपने जवाब पसंद करवानो छे बराबर पण आपने के रीते खबर पड़े अहीं आपने ध्यान आपो रकम मांग्यु छे के जो वर्तुळनी परिमिति अने क्षेत्रफळ बन्ने केवा होय समान संख्या मतलब वर्तुळनी परिमिति मान लो के 35 होय 35 सेमी होय अथवा तो एकम होय अथवा तो मीटर बराबर तो सामे एनु क्षेत्रफळ पण 35 चौरस सेमी अथवा तो चौरस एकम होय એટલે બંને સંખ્યાત્મક રીતે કેવા હોય સમાન બરાબર તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય હવે બંને સંખ્યાત્મક રીતે સમાન છે તો બંનેના સૂત્રો કેવા લખી શકો તમે સરખા લખી શકો એટલે કે પરિમિતિનું સૂત્ર શું થાય વર્તુળની તો કે વર્તુળનો પરિઘ એટલે 2 પાઈ r અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય તો કે પાઈ r સ્ક્વેર तो यहां तक लिख सको आ रीते 2 पाई r बराबर पाई r स्क्वायर आ શું છે એની યથાર્થતા એટલે કે ચકાસણી સાબિતી યથાર્થતા બરાબર હવે અહીંયા ધ્યાન આપો બંને બાજુથી પાઈ r કેન્સલ થઈ જાય અને અહીંયા એક r વધે r નો વર્ગ છે એટલે માટે 2 बराबर શું વધશે r તો ડાયરેક્ટ આપણે લખી શકીએ માટે r बराबर 2 એકમ r बराबर શું થઈ જાય 2 એકમ તો આપણો જવાબ કયો આવશે ઓપ્શન a r बराबर 2 એકમ રેડી બરાબર છે હવે એના પછી થોડો થિયરીનો ભાગ છે એ આપણે જોઈ લઈએ તો એમાં આપણે પૂછે વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ પણ ઈ વૃતાંશ અને વૃત્તખંડ આપણે મેળવીએ જાણીએ એના વિશે કે પહેલા આપણે વર્તુળના ચાપ વિશે થોડું જાણવું જરૂરી છે બરાબર તો અહીંયા લખીએ આપણે કે વર્તુળનું ચાપ चाप
बराबर। तो वर्तुळ नु चाप कोने कहेवाय? तो अहीं लखीए आपणे के वर्तुळ परना कोई पण बे बिंदुओ वच्चे आवेला वर्तुळना भागने वर्तुळनु चाप कहे छे वर्तुळनु चाप कहे छे। समझाओ आकृति में बराबर ध्यान रखो के आपने कोई वर्तुळ दोरीए बराबर एना ऊपर आपने अहीं बे बिंदुओ लईए ए बी बराबर। तो आ बे बिंदुओ वच्चे आवेलो वर्तुळनो भाग એટલે આ ભાગ થયો અથવા તો ઉપરનો આ ભાગ પણ થાય તો આ બંનેને શું કહેવાય વર્તુળનું ચાપ કહેવાય। શું કહેવાય વર્તુળનું ચાપ બરાબર। હવે ધ્યાન આપજો ચાપની લંબાઈને સ્મોલ l વડે દર્શાવાય છે। ચાપની લંબાઈને स्मॉल एल वड़े दर्शावाय छे बराबर। नवमा धोरण में तमे चाप की लंबाई पाई आर अल्फा छेदमा 180 आउ भणी आया छो। लघु चाप की लंबाई पाई आर अल्फा छेदमा 180 बराबर। हमें चाप ना प्रकार चापना प्रकारों तो हम आपने पहले लिखिए लघु चाप बीजू गुरु चाप अने त्रिजु अर्धवर्तुळ चाप अर्धवर्तुळ चाप अने चौथु नाम एक लखवू होय तो वर्तुळाकार चाप एवू आपणे लखी शकीए एटले के आखु वर्तुळ बराबर। एने शुं कहेवाय वर्तुळाकार चाप बराबर। पण जनरली हुं तमने आजे जे पीडीएफ मोकलीश एमां आ वर्तुळाकार चाप लखेलुं हशे नहीं। जनरली आपणे के लगता नथी પણ આપણે ખ્યાલ આવવો જોઈએ કે વર્તુળ છે એ પણ એક પ્રકારની આખી વર્તુળાકાર ચાપ જ છે બરાબર। હવે એના પછી આપણે જોઈએ કે લઘુચાપ કોને કહેવાય ગુરુચાપ કોને કહેવાય અને અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય। તો એમાં પહેલું જે છે લઘુચાપ બરાબર। तो लघु चाप आपणे कोने कहीशुं तो के वर्तुळना जे चापनी लंबाई वर्तुळना जे चापनी लंबाई वर्तुळना परिघना અડધાથી ઓછી હોય તેને લઘુચાપ કહે છે તેને લઘુચાપ કહે છે। તો લઘુચાપ કોને કહેવાય તો કે વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળનો આખો જે પરિઘ હોય એનું તમે અડધું કરો એના કરતાં પણ ઓછી હોય તો એને લઘુચાપ કહે છે। અહીંયા આકૃતિમાં સમજાવું ધ્યાન રાખજો આ વર્તુળ છે આ એનું
केंद्र O। हवे अहीं आपणे व्यास दोरीए बराबर, तो आ बने अहींथी आटलो भाग एटले अर्धवर्तुळ चाप थई, आ नीचेनी अर्धवर्तुळ चाप थई एटले परिघनुं अर्धुं अहींया थाय के अहींथी आटलो भाग छे ए शुं थाय परिघनो अर्धो। एना करता जो ओछी लंबाई होय, एना करता केवी होय ओछी, तो आपणे अहींया बे नाम आपी दईए ए बी। तो आ जे भाग छे आने आपणे शुं कही शकीए लघुचाप, आने आपणे शुं कही शकाय लघुचाप। आनुं माप केटलुं थाय के आ वर्तुळनो जे आखो परिघ छे એનું અડધું માપ કરો એટલે આ બિંદુથી આ બિંદુ સુધીનું થાય બરાબર, એના કરતાં ઓછું માપ છે ચાપ એબીનું બરાબર। તો આ ચાપ એબી છે એને શું કહેવાય લઘુ ચાપ બરાબર। પછી અહીંયા આગળ આ ઓએ શું થઈ જાય એની ત્રિજ્યા થઈ જાય અને ઓબી પણ શું થઈ જાય એની ત્રિજ્યા બરાબર, અને અહીંયા શું થાય ખૂણો, ખૂણાને નામ આપી દઈએ આપણે થીટા। તો આ જે ભાગ બન્યો એને લઘુચાપ કહેવાય, આ એબી બ્લુ લાઇનથી આપણે જે દોરેલું છે એ બરાબર। હવે ધ્યાન આપજો એના પછી ગુરુચાપ, અને અહીંયા આપણે ભેગા ભેગા લઘુચાપની લંબાઈ વિશેનો પણ આપણે ખ્યાલ મેળવી લઈએ બરાબર। ધ્યાન આપજો લઘુચાપની લંબાઈ લઘુચાપની લંબાઈ, હવે એક સિમ્પલ વસ્તુ છે કે આ વર્તુળ હોય તો વર્તુળનો ખૂણો કેટલાનો, વર્તુળનો ખૂણો ધ્યાન આપજો આ બે કાટખૂણે આપણે શું દોર્યા એના વ્યાસ બરાબર। તો આ 90 થાય, આ 90, અહીંયા 90 અને અહીંયા 90, વર્તુળનો ખૂણો કેટલો હોય તો કે 360, વર્તુળનો ખૂણો કેટલો હોય 360। અહીંયા આપણે આ લઘુચાપે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણો કેટલો લીધો થીટા બરાબર। તો હવે ધ્યાન આપજો કે અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો જે છે એ કેટલો છે 360 નો, ત્યારે આ વર્તુળાકાર ચાપ બને છે બરાબર। તો ત્યારે એ ચાપની લંબાઈ કેટલી થાય તો કે વર્તુળના પરિઘ જેટલી, કેટલી થાય વર્તુળના પરિઘ જેટલી બરાબર। તો અહીંયા આપણે આવી ત્રિરાશી મૂકવી છે, ધ્યાન આપજો કે 360 માપના ખૂણે ચાપની લંબાઈ, ચાપની લંબાઈ બરાબર એનો પરિઘ એટલે 2πr, 360 માપના ખૂણે ચાપની લંબાઈ 2πr થાય બરાબર। એટલે કે આખા વર્તુળની લંબાઈ કેટલી થઈ એના પરિઘ જેટલી, અને 360 નો ખૂણો કોનો બને તો કે વર્તુળનો બરાબર। હવે આપણે લઘુચાપ માટે લેવું છે તો લઘુચાપનો ખૂણો કેટલાનો છે, અહીંયા આપણે થીટા ધાર્યું છે, લઘુચાપનો ખૂણો કેવી લીધો છે થીટા, તો આપણે અહીંયા એવું લખી શકીએ માટે થીટા માપના ખૂણે ચાપની લંબાઈ કેટલી। તો આવી ત્રિરાશિ થઈ માટે થીટા માપના ખૂણે ચાપની લંબાઈ બરાબર કેટલી, સમજાય? હવે અહીંયા થીટા ગુણ્યા શું થાય 2πr અને છેદમાં 360, તો અહીંયા લખીએ 2πr ગુણ્યા થીટા છેદમાં 360 બરાબર। હવે બે ભાગ ચાલે 2 × 180 એટલે 360 થઈ ગયું। તો આ લઘુચાપની લંબાઈ કેટલી મળી આપણને, પાય આર ગુણ્યા થીટા છેદમાં 180। તમારા નવમામાં પણ આવ્યું છે લઘુચાપની લંબાઈ બરાબર, પણ આપણને ખબર પડે કે લઘુચાપની લંબાઈ પાય આર થીટા છેદમાં 180 કેવી રીતે મળી, તો આ રીતે બરાબર। તો લઘુચાપની લંબાઈ L બરાબર શું લખવું આપણે, પાય આર થીટા છેદમાં 180 બરાબર। હવે એના પછી આપણે ગુરુચાપ લઈએ, એના પછી આપણે લઈએ ગુરુચાપ બરાબર,
गुरु चार, तो आपने लघुचाप की जो व्याख्या लगी एज मुजब पर ध्यान में शू ले अर्धा ओछी हो जगह शू लखे अर्धा बढ़ू हो तो वर्तुड़ना जे चापनी लंबाई वर्तुड़ना परिघना अर्धा थी वधु होय तेने गुरुचाप कहे छे। तो ये लखी तो वर्तुड़ना जे चापनी लंबाई वर्तुड़ना जे चापनी लंबाई वर्तुड़ना अर्धा थी वधु होय तेने गुरुचाप कहे छे। तेने शुं कहेवाय? तेने गुरुचाप कहे छे। बराबर वर्तुड़ना जे चापनी लंबाई वर्तुड़ना अर्धा थी वधु होय तेने गुरुचाप कहे छे। बराबर अहीं आकृति दोरी आपणे આવી જ આકૃતિ છે પણ ધ્યાન આપજો આપણે બ્લુ લાઈન ક્યાં દોરી છે ઉપર તરફ ક્યાં દોરી છે ઉપર તરફ તો આ જે ઉપરનો ભાગ બને એને શું કહેવાય ગુરુચાપ એને શું કહેવાય ગુરુચાપ બરાબર સમજાય આટલી વસ્તુ કારણ કે આ જે લંબાઈ છે વર્તુળનો આખો જે પરિઘ થાય એનું આપણે અડધું કરીએ એના કરતાં પણ કેવી છે આ વધુ બરાબર હવે સાથે સાથે આપણે ગુરુચાપની લંબાઈ ગુરુચાપની લંબાઈ બરાબર ધ્યાન રાખજો કે ગુરુચાપ કેવી રીતે મળે તો लघुचापनी लंबाई वर्तुळनो परिघ माइनस लघुचापनी लंबाई वर्तुळनो परिघ शुं थाय के 2 पाई आर माइनस लघुचापनी लंबाई आपणे केटली मेळवी तो के पाई आर थीटा छेद मां 180 तो अहींया लखीए पाई आर थीटा छेद मां 180 तो आ जे आपणे मळ्युं सूत्र के 2 पाई आर माइनस पाई आर थीटा छेद मां 180 ए शुं थयुं आपणी गुरुचापनी लंबाई बराबर हवे त्रीजी एक चाप लईए अर्धवर्तुळाकार चाप त्रीजी एक चाप लईए आपणे अर्धवर्तुळाकार चाप અથવા તો એક ડાયરેક્ટ આપણે એમ પણ લખીએ કે અર્ધવર્તુળ ચાપ તો અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય અહીંયા લખીએ કે વર્તુળના જે ચાપની લંબાઈ व
वर्तुळना परिघना अर्धा जेटली थती होय लघुचाप में केव अर्धा थी ओछी गुरुचाप में अर्धा थी वधु अने अर्धवर्तुळचाप में अर्धा जेटली वर्तुळना परिघना अर्धा जेटली थती होय तो तेने अर्धवर्तुळचाप कहे छे तो तेने अर्धवर्तुळचाप कहे छे बराबर तो आकृति में आपणे समजवू होय तो अहींया वर्तुळनुं केन्द्र आपणे लईए ओ अहींया ए अने अहींया बी तो आ बंने भाग केवा थया अर्धवर्तुळ थया ने तो वर्तुळना परिघ करता केवुं माप थयुं आ बंनेनुं अर्धुं बराबर तो आ कोण अने आ कोण आ बंने ने शुं कहेवाय आपणे अर्धवर्तुळचाप बंने ने शुं कहेवाय अर्धवर्तुळचाप बराबर हवे अर्धवर्तुळचाप नी लंबाई तो अर्धवर्तुळचाप नी लंबाई केवी होय तो के वर्तुळना परिघ करता अर्धी समझाय तो अहींया लखी आपणे अर्धवर्तुळचाप नी लंबाई अर्धवर्तुळ चापनी लंबाई अर्धवर्तुळ चापनी लंबाई केवी होय तो के परिघ करता अर्धी तो आपणे शुं लख्युं परिघ भाग्या 2 तो परिघ नुं माप केटलुं छे 2 पाई आर भाग्या 2 तो 2 कैंसल થઈ જાય તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ કેટલી મળે આપણને પાઈ આર અર્ધવર્તુળ ચાપની લંબાઈ કેટલી થાય પાઈ આર બરાબર આટલી વસ્તુ સમજાય ચલો હવે એના પછીનો જે મુદ્દો છે એ વૃતાંશ છે બરાબર તો વૃતાંશ કોને કહેવાય તો કે વર્તુળની ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વર્તુળનો વૃતાંશ કહે છે તો એક મુદ્દો થોડોક આપણે અધૂરો રહેશે છતાં એના પ્રકાર સુધી આપણે જોઈ લઈએ બરાબર અહીંયા લખીએ વૃતાંશ વૃતાંશ એટલે વર્તુળનો અંશ અંશ એટલે વર્તુળનો ભાગ બરાબર અહીંયા લખીએ કે વર્તુળની ત્રિજ્યાઓ વર્તુળની ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વળે વર્તુળના ચાપ વળે લખો અથવા તો વચ્ચે ઘેરાયેલા પ્રદેશને પ્રદેશ લખો અથવા તો કૌંસમાં લખી છે આપણે ભાગ ઘેરાયેલા પ્રદેશને વર્તુળનો વૃતાંશ કહે છે વર્તુળનો વૃતાંશ કહે છે બરાબર હવે વૃતાંશના પણ આની જેમ ત્રણ પ્રકાર જ છે બરાબર તો અહીંયા લખીએ વૃતાંશના પ્રકારો વૃતાંશના પ્રકારો એમાં આપણે પહેલું લખીએ લઘુ વૃતાંશ બીજા નંબર પર ગુરુ વૃતાંશ અને ત્રીજા નંબર પર અર્ધ વૃતાંશ ત્રીજા નંબર પર આપણે શું લખીએ અર્ધ વૃતાંશ બરાબર હવે જો હવે થોડું અહીંયા સુધી આપણે સ્ટોપ કરીએ છીએ બરાબર